નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે ભણી રહ્યા છીએ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સનું આ વિભાગમાં આપણે પ્રથમ જે ચેપ્ટર હતું ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર એમના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ ત્યારબાદ આપણે આજે કમ્પ્યુટર હાર્ડવેર છે એમના વિશે અભ્યાસ કરીશું તો આ જે વિભાગ છે આ ચેપ્ટર છે એ ખૂબ જ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ધ્યાનથી આ વિડિયો જોવા માટે હું વિનંતી કરું છું તો આગળ વધીએ આપણે કમ્પ્યુટર હાર્ડવેર કમ્પ્યુટર હાર્ડવેરમાં કમ્પ્યુટર હાર્ડવેર કમ્પ્યુટર હાર્ડવેરના બે ભાગ પડે છે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ હવે ઇનપુટ ડિવાઇસ એટલે શું ઇનપુટ ડિવાઇસ એટલે શું કે કમ્પ્યુટરમાં ડેટા જે ડિવાઇસથી એન્ટર કરવામાં આવે તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે ઓકે જે રીતે કીબોર્ડ છે પોઇન્ટિંગ ડિવાઇસ એટલે માઉસ છે વેબ કેમ છે જોસ્ટિક છે એ બધી જે છે એ ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જઈએ તો આઉટપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ એટલે શું કે જે ડિવાઇસ કે જે સાધનથી કમ્પ્યુટરમાંનો ડેટા આપણને આપણે મેળવી શકીએ અથવા જોઈ શકીએ એ ડિવાઇસને આપણે આઉટપુટ ડિવાઇસ કહીશું તો મોનિટર આવશે પ્રિન્ટર આવશે ઓકે હેડફોન આવશે અને સ્પીકર આજી બધી ડિવાઇસ છે એને આપણે આઉટપુટ ડિવાઇસ કહીશું તો પ્રથમ આપણે જોઈએ કીબોર્ડ વિશે કીબોર્ડમાં જે જે છે કીબોર્ડમાં મુખ્ય ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે મોટાભાગે આપણે દરેક કમ્પ્યુટર જોડે કીબોર્ડ હોય જ છે તો કીબોર્ડ એ મુખ્ય ઇનપુટ ડિવાઇસ છે તે કીબોર્ડમાં એકથી એકસો બીથી એકસો ચાર કી આવેલી હોય છે એફ વનથી એફ ટ્વેલ્વ સુધીની ફંક્શન કી આવેલી હોય છે એટલે કુલ બાર ફંક્શન કી કીબોર્ડમાં આવેલી હોય છે ત્યારબાદ જે ઝીરોથી નવ સુધીના નંબર કી આવેલી હોય છે એ ટુ જેડ સુધી લેટર કી આવેલી હોય છે આપણે જોઈએ કીબોર્ડ એટલે આ જે છે એ કીબોર્ડ છે તમે જોઈ શકો છો આઈ ફોન એફ ટુ એફ ટ્વેલ્વ આ જે કી છે એફ ટ્વેલ્વ સુધી એ ફંક્શન કી છે ઓકે પછી આ જે છે ક્યુ ડબ્લ્યુ ઇ આર ટી બરાબર છે તો આને ક્વેરટી કીબોર્ડ કહેવામાં આવે છે જે ભારતમાં મોટે ભાગે આપણે આનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ અહીંયા જોઈ શકો છો તમે વન ટુ થ્રી છે આ નંબર કી છે અહીંયા બી વન ટુ થ્રી છે આ બી નંબર કી છે તો ઘણી બધી કીઝ આવેલી હોય છે કીબોર્ડની અંદર જે બજારમાં એકસો બેથી એકસો ચાર કીબો કી કીવાળા કીબોર્ડ્સ અવેલેબલ છે આગળ જઈએ તો કીબોર્ડમાં આપણે કઈ કઈ કી આવેલી છે એમના વિશે ટૂંકમાં પરિચય મેળવીએ તો આ જે છે એ કી છે સિમ્બોલ કી જોઈએ તો કોલોન છે સ્લેશ છે ડોલર છે પર્સન્ટેજ છે લેસ દેન છે ગ્રેટર દેન છે ક્વેશ્ચન માર્ક છે આ બધી જે કી છે એને આપણે શું કહીશું સિમ્બોલ કી ત્યાર પછી એરોકી એરોકી આપણી જોડે ચાર એરોકી આવેલી છે અપ એરોકી ડાઉન એરોકી આ જે છે એ લેફ્ટ અને આ જે છે એ રાઈટે કી ઓકે ત્યાર પછી જઈએ તો સ્પેશિયલ કી સ્પેશિયલ કીમાં તમે જોઈ શકો છો આ જે છે ખૂણામાં એ એસ્કેપ કી કહેવામાં આવે છે જેને આપણે સ્પેશિયલ કી કહીશું આ છે ટેબ કી આ જે છે એ કેફ્ટ લોક કી છે આ શિફ્ટ કી છે આ કંટ્રોલ કી છે આ બેક સ્પેસ કી છે ઓકે સોરી સ્પેસ કી છે આ છે અલ્ટર કી છે આ જે છે એ બેક સ્પેસ કી છે આ એન્ટર કી છે એન્ટર કીને આપણે કરસર કી તરીકે પણ ઓળખીએ છીએ ઓકે તો આ જે બધી કીસ છે એ સ્પેશિયલ કી તરીકે ઓળખવામાં આવે છે પરીક્ષામાં ખાસ પૂછાય છે ક્વેશ્ચન કે ટેપ કીને કઈ કી તરીકે ઓળખવામાં આવે છે તો શું કહેવામાં કહીશું આપણે સ્પેશિયલ કી તો સ્કેપ કીને કઈ કી છે એ સ્પેશિયલ કી ઓકે તો આમાં તે પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે સ્પેશિયલ કેવી છે ખાસ ધ્યાનથી નોટ બનાવે ઓકે ત્યાર પછી જોઈએ કીબોર્ડ પોટ હવે કીબોર્ડ્સના જે પોર્ટ્સ છે એના આપણે બે પ્રકારના પોર્ટ્સ મુખ્ય ત્રણ પ્રકારના પોર્ટ હોય છે પીએસ ટુ પોર્ટ અને યુએસબી પોર્ટ્સ આ જે જોઈ શકો છો તમે યુએસબી પોર્ટ જેમ જેમાં હાલના જે મોટાભાગના જે કીબોર્ડ હોય છે એ યુએસબી પોર્ટ્સ વાળા હોય છે શરૂઆતના કમ્પ્યુટરમાં આપણે જોતા હતા તો સિરિયલ પોર્ટ્સવાળા પોર્ટ્સ આવતા હતા કીબોર્ડના અને ત્યાર પછી પીએસ ટુ પોર્ટ્સ એટલે અહીંયા માઉસનો પોર્ટ છે અને આ જે છે એ કીબોર્ડનો પોર્ટ છે આ તમે જોઈ શકો છો જુદા જુદા પોર્ટ્સ છે આ જે સીપીયુ છે એના પાછળનો ભાગનો વ્યૂ છે એમાં અલગ અલગ પોર્ટ્સ આપણે ઇન્સ્ટર્ટ કરી શકીએ છીએ અહીંયા જે છે એ માઉસનો પોર્ટ છે આ જે છે એ કીબોર્ડનો પોર્ટ છે આ બી યુએસ બી પોર્ટ છે રાઈટ અને આ જે છે એ સિરિયલ પોર્ટ છે ઓકે તો પોર્ટ્સ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે આગળ જઈએ તો માઉસ માઉસ પણ એક ઇનપુટ ડિવાઇસ છે તેને પોઇન્ટર ડિવાઇસ પણ કહે છે તો આ ખાસ યાદ રાખજો કે પોઇન્ટર ડિવાઇસ તરીકે કોણ ઓળખાય છે અથવા માઉસને કેવા ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે એવો પ્રશ્નો ખાસ પૂછવામાં આવે છે તો પોઇન્ટર ડિવાઇસ પણ તેને કહેવામાં આવે છે તેના મુખ્ય ત્રણ બટન હોય છે ઓકે લેફ્ટ બટન રાઇટ બટન અને મિડલ બટન ઓકે તો માઉસ વિશે આપણે જોઈએ તો એના કુલ ચાર પ્રકાર પડે છે મિકેનિકલ માઉસ ઓપ્ટિકલ માઉસ વાયરલેસ માઉસ અને ટચપેડ માઉસ તો મિકેનિકલ માઉસની અંદર જોઈએ તો આ રીતે બોલ એની અંદર આવતો હતો જેથી એને મિકેનિકલ માઉસ આ બોલ આપણે સરફેસ સાથે ફરે જે એ રીતે એનું કરસર ફરતું હતું ઓકે તો એ એને જે મિકેનિકલ માઉસને બીજા કયા માઉસ તરીકે ઓળખાય છે તો તમે રબર બલ માઉસ તરીકે પણ તેને ઓળખી શકાય છે તો આ જે છે એ મિકેનિકલ માઉસ છે ત્યાર પછી જોઈએ તો ઓપ્ટિકલ માઉસ ઓપ્ટિકલ માઉસ હમણાંના જે તમે માઉસ વાપરો છો એને આપણે શું કહીશું ઓપ્ટિકલ માઉસ ત્યાર પછી વાયરલેસ માઉસ વાયરલેસ માઉસમાં તમે વાયર વગરના જે માઉસ હોય છે વાયરલેસ એના એક ડોંગલ તમને આપવામાં આવે છે ડોંગલ તમારે સીપીઓની અંદર ઇન્સ્ટર્ટ કરવાનું હોય છે યુએસબી ડોંગલ્સ અને એ જે વાયર વગર એ માઉસ તમે ચલાવી શકો છો ત્યાર પછી છે ટચપેડ માઉસ ટચપેડ માઉસ મુખ્યત્વે લેપટોપમાં જોવા મળે છે ઓકે તમે જોયું જશે લેપટોપ આ જે છે એ ટચપેડ માઉસ છે ત્યાર પછી આગળ જઈએ તો બીજું એક ઇનપુટ ડિવાઇસ છે એ છે ડિજિટલ કેમેરા ડિજિટલ કેમેરા એ ઇનપુટ ડિવાઇસ છે જે ફોટો કેપ્ચર કરી સ્ટોર કરે છે તમે જાણો છો ડિજિટલ કેમેરાને ફોટો પાડીને તે કમ્પ્યુટરમાં આપણે એને સેવ કરી શકીએ છીએ કેનોન સોની નિકોન જેવી કંપની ડિજિટલ કેમેરા બનાવે છે ત્યાર પછી છે સ્કેનર સ્કેનર પણ ઇનપુટ ડિવાઇસ છે તમે પિક્ચરમાં જોઈ શકો છો અહીંયા પિક્ચર મૂકીને તમે સ્કેન કરો પીડીએફ કે કોઈ ડોક્યુમેન્ટમાં તો એ તમને કમ્પ્યુટરમાં ફાઇલ સેવ કરી આપે છે તો સ્કેનર ફોટો કે ડોક્યુમેન્ટને સ્કેન કરી ડિજિટલ ફાઇલમાં કન્વર્ટ કરી કમ્પ્યુટરમાં સેવ કરે છે જે ફાયર વાયર કે એસ સીએસઆઈ પોર્ટથી કમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે બીજા પોર્ટ છે યુએસ બી હોય છે અને પેરેલ પોર્ટ પણ હોય છે પણ ખાસ આ જે ફાયર વાયર છે અને એસસી આઈ આ પોટ જે છે એ પરીક્ષામાં પૂછાય છે તો સ્કેનરને કયા પોર્ટથી કમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે જો લખવાનું કે એસ સી ઓકે ત્યારબાદ છે માઈક માઈક તમે જોયું જશે કે કોઈ ફંક્શનમાં કે કોઈક તમારા એન્યુઅલ ફંક્શન હોય સ્કૂલનો તો તમે ત્યાં કે તમારી સંસ્થાનો તો તમે ત્યાં જે માઇક વાપરવામાં આવે છે તેને આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખીશું તેને માઈક એ માઇક્રોફોનનું ટૂંકુરૂપ છે ઓકે આ તમે જોઈ શકો છો પિક્ચરમાં તેને કમ્પ્યુટર સાથે જોઈન કરવા માટે માઇક પોર્ટ આવેલ હોય છે ઓકે તમે જોયું જશે કમ્પ્યુટરની જે બેક આપણે પોર્ટ જોયા એની અંદર એક માઇક પોર્ટ પણ હતો તો માઇક એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે આગળ જઈએ તો બારકોડ રીડર બારકોડ રીડર ઇનપુટ ડિવાઇસ છે જે બારકોડને સ્કેન કરી ડેટા ફેચ કરે છે તેને પોઈન્ટ ઓફ સેલ પણ કહે છે પીઓએસ તરીકે પણ બારકોડને ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે સુપર માર્કેટમાં તમે ગયા હશો તો ત્યાં જે પ્રોડક્ટ જે છે પ્રોડક્ટ પર જે બારકોડ રીડર હોય છે એને સ્કેન કરીને એની કિંમત અને એની ડિટેલ લેવામાં આવે છે ઓકે તો આ જે છે તમે ચિત્ર જોઈ શકો છો આ જે બારકોડ છે એની અંદર પ્રોડક્ટની માહિતી હોય છે ક્યારે પ્રોડક્ટ બનાવી છે એનો એક્સપાયરી ડેટ ક્યારે છે એની કિંમત કેટલી છે એ ડેટ અહીંયા આવેલી હોય છે ત્યારબાદ જોઈએ બીજા ઉપયોગી ઇનપુટ ડિવાઇસીસ જે નીચે મુજબ છે આ ખૂબ જ ઉપયોગી છે પંચકાળ પંચકાળ પૂછાય છે કે પરીક્ષામાં કે પંચકાળ એ કયા પ્રકારનું ડિવાઇસ છે તો જોઈએ પંચકાળ એ બી એક ઇનપુટ ડિવાઇસ છે તો આ રીતે પંચકાળ તમને જોવા મળે છે શરૂઆતમાં જે કમ્પ્યુટર હતા પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર પ્રથમ બીજી ત્યારે આ આ પ્રકારના ઇનપુટ ડિવાઇસ તરીકે એનો ઉપયોગ થતો હતો પંચકારનો ત્યાર પછી છે પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ આજે તમે જોયું જશે કે ઇનપુટ ડિવાઇસમાં જોઈએ તો પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ તમે કોઈક પેટ્રોલ પંપ પર જાઓ છો ત્યારે તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી જ્યારે તમે પૈસા ચૂકવો છો ત્યારે એ જે સાધન વાપરવામાં આવે છે એને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ કહેવામાં આવે છે ત્યાર પછી જઈએ તો ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન અથવા રીડર તો આ બી એક ઇનપુટ ડિવાઇસ છે એનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો ઓસીઆરનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે તો આ જે ઓસીઆર છે ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન ઓકે આ ઓસીઆર સોફ્ટવેર છે જે આ સ્ટીકથી તમે ડેટા કમ્પ્યુટરમાં ઇનપુટ કરી શકો છો ત્યાર પછી છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન આનું બી ફૂલ ફોર્મ પરીક્ષામાં ખાસ પૂછાય છે એમઆઈસીઆર ઓકે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન આ બેન્કમાં ખાસ વપરાય છે આ જે ચેક છે એની અંદર આ જે આંકડા છે એ એમઆઈસીઆર કોડ કહેવામાં આવે છે આ જે આંકડા વાંચવા માટે જે સાધન ઉપયોગ થાય છે એને આપણે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન કહીશું એમ સી આર ઓકે તો તમને પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય કે ચેક પરના જે એમ કોડ છે એ વાંચવા માટે કયું સાધનો ઉપયોગ થાય છે તો એમ સી આર ત્યાર પછી જોઈએ લાઇટ પેન આ છે લાઇટ પેન તો અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્યુટરના જે સ્ક્રીન છે તેના પર આ જે પેન છે એનો ઉપયોગ કરીને આપણે કંઈક કેરેક્ટર કે કોઈક ચિત્રને આપણે ઓળખી શકીએ છીએ રાઈટ તો લાઇટ વેનનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે થાય છે ત્યાર પછી છે જોઈસ્ટિક્સ જોઈસ્ટિક્સ વિશે તમે જાણતા જશો કે કમ્પ્યુટરમાં ગેમ રમવા માટે એનો ઉપયોગ થાય છે તો એ બી એક ઇનપુટ ડિવાઇસ છે ત્યાર પછી બીજી એક ઇનપુટ ડિવાઇસ છે વોઇસ રિકોગ્નાઇઝેશન ડિવાઇસ તો તમે ગૂગલનો ઉપયોગ કરીને વોઇસ રેકો વોઈસથી તમે કોઈક વસ્તુ સર્ચ કરતા જશો તો એને આપણે વોઇસ રિકોગ્નાઇઝેશન કહીશું અને આ જે માઇક્રોફોન છે એનાથી આપણે ડેટા ઇનપુટ કરીએ છીએ ઓકે ઓડિયોને રેકોર્ડ કરવા માટે તો એને વિડીયો રિકોગ્નાઇઝેશન ડિવાઇસ કહીશું આપણે ત્યાર પછી છે વેબ કેમેરા વેબ કેમેરા તમે જોયા જશો આપણું જે પિક્ચર છે એને કમ્પ્યુટરમાં સેવ કરવા માટે કે આપણો વિડીયો રેકોર્ડ કરવા માટે આપણે વેબ કેમેરાનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી જોઈએ તો આ જે આ હતા ઇનપુટ ડિવાઇસ તો ખાસ યાદ રાખજો ખૂબ જ ઉપયોગી ઇનપુટ ડિવાઇસ વિશે આપણે અહીંયા ચર્ચા કરી છે તો આ ડિવાઇસ તમે યાદ રાખ યાદ રાખવાથી પરીક્ષામાં એકથી બે માર્ક્સ તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ આઉટપુટ ડિવાઇસ કમ્પ્યુટરમાં હવે જે બીજો ભાગ છે હાર્ડવેરનો આઉટપુટ ડિવાઇસ એમના વિશે આપણે વાત કરીશું તો આઉટપુટ ડિવાઇસના પણ બે ભાગ પડે છે સોફ કોપી ડિવાઇસ અને હાર્ડ કોપી ડિવાઇસ હવે જોઈએ કે સોફ કોપી ડિવાઇસ એટલે હતું સોફ્ટ કોપી ડિવાઇસ એટલે એવી ડિવાઇસ જે હાર્ડ કોપીને સોફ્ટ કોપીમાં ફેરવે છે જેમ કે સ્કેનર વેબ કેમ અને મોનિટર સોફ્ટ કોપી એટલે શું તમે જોતા જશો કે જે કમ્પ્યુટરમાં આપણે જોઈએ છે મોનિટરમાં એને આપણે સોફ કોપી કહીશું જેમ કે સ્કેનર જે છે સ્કેનરમાં આપણે જે ડોક્યુમેન્ટ છે કે કોઈ આપણો પોટનનો ફોટો છે એને સ્કેન કરીને આપણે ડિજિટલ ફોર્મેટમાં કમ્પ્યુટરમાં આપણે સેવ કરીએ છીએ ઓકે તો એ સોફ્ટ કોપીમાં ફેરવે છે જે રીતે જ વેબ કેમ છે આપણો ફોટો જે છે એ કેપ્ચર કરીને ડિજિટલ ફોર્મેટમાં કમ્પ્યુટરમાં કન્વર્ટ કરે છે એ રીતે જ મોનિટર છે બરાબર છે રાઈટ તો પીડીએફ જે છે એ સોફ્ટ કોપી ડિવાઇસ આપણે આ સોફ્ટ કોપી કહીશું એમને વિડિયો ફાઇલ છે એ સોફ્ટ કોપી છે ઓડિયો છે વેબ પેજ છે એ બધી સોફ્ટ કોપી છે પણ આને સોફ્ટ કોપીમાં ફેરવવા માટે આપણે કયા સાધનોનો ઉપયોગ કર્યો સ્કેનર છે વેબ કેમ છે મોનિટર છે બરાબર તો એના આપણે શું કહીશું સોફ્ટ કોપી ડિવાઇસ તે જ રીતે જોઈએ તો હાર્ડ કોપી ડિવાઇસ તો હાર્ડ કોપી ડિવાઇસ એટલે એવી ડિવાઇસ જે સોફ્ટ કોપીને હાર્ડ કોપીમાં ફેરવે છે જેમ કે પ્રિન્ટર અને પ્લોટર ઓકે જે સોપ કોપી છે ધારો કે પીડીએફની આપણે જે આ સોપ કોપી છે પીડીએફની હાર્ડ કોપી કરી હોય તો આપણે સાનો ઉપયોગ કરીએ કે આ ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ પ્રિન્ટરનો એ રીતે જ આપણે કોઈક મોટા બેનર બનાવવું હોય બરાબર છે કે કોઈક ઇન્વિટેશન કાર્ડ બનાવવું હોય તો આપણે શું ઉપયોગ કરીએ છીએ પ્લોટનનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તો ઉદાહરણ તરીકે છે પેમ્પલેટ છે બુક છે બેનર છે કાર્ડ છે એ બધી શું છે હાર્ડ કોપી ડિવાઇસ છે આપણે હાથમાં પકડીને એને અનુભવ કરી શકીએ છીએ તો એને હાર્ડ કોપી ડિવાઇસ કહીશું તો ખાસ યાદ રાખજો સોફ્ટ કોપી ડિવાઇસ એટલે શું અને હાર્ડ કોપી ડિવાઇસ એટલે શું ત્યાર પછી જોઈએ આઉટપુટ ડિવાઇસમાં છે મોનિટર મોનિટર તમે જોઈ શકો છો ત્રણ પ્રકારના હોય છે સીઆરટી એલસીડી અને એલ એ વિશે તમને ખ્યાલ જ છે સીઆરટી એટલે જૂના જમાનાના જે કમ્પ્યુટર હતા એની અંદર કેથોડ એ ટ્યૂબનો ઉપયોગ થતો હતો એટલે એને સી આર મોનિટર કહેવામાં આવતા હતા આ તમે જોઈ શકો છો આ જે છે એ સી આર મોનિટર છે ત્યારબાદ છે એલ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે તો આ જે છે મોનિટર એ એલસીડી ડિસ્પ્લે છે જેનો ઉપયોગ આપણે ઘરમાં ડ્રોઈંગ રૂમમાં બી ઉપયોગ કર્યો છે અને મોનિટર તરીકે કોમ્પ્યુટર કોમ્પ્યુટર સાથે પણ આપણે એને જોઈન કરી શકીએ છીએ એ રીતે છે એલઈડી લાઇટ એમેટિંગ ડાયોટ્સ આ જે છે એ એલઈડી છે તો એલઈડી ખૂબ જ આ પાતલા આપણે આજે ડ્રોઈંગ રૂમમાં જોવા મળે છે ખૂબ જ નાના અને ખૂબ જ ક્લિયરિટીવાળા જે મોનિટર હોય છે એને આપણે એલઈડી મોનિટર કહીશું તો આના ત્રણેયના ફૂલ ફોર્મ પરીક્ષામાં ખાસ પૂછાય છે તો યાદ રાખજો સીઆરટી આર ટી કે થોડે એલસીડી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એલ ઇડી લાઇટ એમેટિંગ ડાયવર્સ ત્યાર પછી જોઈએ પ્રિન્ટર્સ પ્રિન્ટર્સમાં આપણે જોઈએ તો એના બે પ્રકાર પર છે ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ તો ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર બીજા બે પ્રકાર આવે છે કેરેક્ટર પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર ઓકે તો જોઈએ તો ડોટમેટ્રિક્સ પ્રિન્ટર છે ડેઝી વ્હીલ પ્રિન્ટર છે આ જે છે એને આપણે શું કહીશું ઇમ્પેક્ટ પ્રિન્ટર કહીશું અથવા કેરેક્ટર પ્રિન્ટર રાઈટ પછી લાઇન પ્રિન્ટરની અંદર છે ડ્રમ પ્રિન્ટર ચેઇન પ્રિન્ટર અને બ્રાન્ડ પ્રિન્ટર ઓકે તો ખાસ ધ્યાન રાખજો આપણે જોઈએ કે ઇમ્પેક્ટ પ્રિન્ટર તો ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં તમે જોઈ શકો છો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે ડેઝી વ્હીલ પ્રિન્ટર છે તમે આ રીતે જૂના જમાનામાં ડેઝી વ્હીલ પ્રિન્ટરનો ખૂબ જ ઉપયોગ થતો હતો ત્યાં છે ડ્રમ પ્રિન્ટર છે ચેઇન પ્રિન્ટર છે લાઇન પ્રિન્ટર છે આ બધા જે પ્રિન્ટર છે એ ઇમ્પેક્ટ પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે આની સ્પીડ માપવી હોય તો સીપીએસમાં મપાય છે કેરેક્ટર પર સેકન્ડ આ પરીક્ષામાં ખાસ પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો કે ઇમ્પેક્ટ પ્રિન્ટરની સ્પીડ સામા મપવામાં આવે છે તો કેરેક્ટર પર સેકન્ડ અથવા સીપીએસનું ફૂલ ફોર્મ પણ પૂછવામાં આવે છે અથવા તમને પરીક્ષામાં એવું પૂછાય કે ઇમ્પેક્ટ પ્રિન્ટરના ઉદાહરણ આપો તો કયા કયા છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અથવા એવું પૂછાય કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એ કયા પ્રકારનું પ્રિન્ટર છે તો ઇમ્પેક્ટ પ્રિન્ટર ઓકે ડીએસી વ્હીલ એ કયા પ્રકારનું પ્રિન્ટર છે તો ઇમ્પેક્ટ પ્રિન્ટર તો ખાસ ધ્યાન રાખજો કે અહીંથી પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યાર પછી જઈએ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર છે ઇન્જેક્ટ પ્રિન્ટર લેઝર પ્રિન્ટર અને થર્મલ પ્રિન્ટર આમાંથી ખૂબ જ ઉપયોગી લેઝર પ્રિન્ટર છે હાલ જે માર્કેટમાં આપણે દરેક જગ્યાએ જે જોઈએ છે એ લેઝર પ્રિન્ટર તરીકે જોવા મળે છે અને મોટી મોટી જે બેનર અને મોટા જે પેમ્પલેટ્સ આપવાના હોય તો આ પ્લોટરનો ઉપયોગ ત્યાં વધારે થાય છે ઓકે તો નોટ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે તો એમાં ઉદાહરણમાં પૂછાય છે પરીક્ષામાં કે લેઝર પ્રિન્ટર એ કયા પ્રકારનું પ્રિન્ટર છે નોન ઇમ્પેક્ટ હવે તમે વિચારતા હશો ઇમ્પેક્ટ અને નોન ઇમ્પેક્ટ એટલે શું ઇમ્પેક્ટ એટલે જેમાં દબાણ આપીને પ્રિન્ટિંગ કરવામાં આવે છે એને ઇમ્પેક્ટ કહેવામાં આવે છે અને જેમાં કિરણોનું લેઝર કિટણોનો ઉપયોગ કરીને જેનો ઉપયોગ પ્રિન્ટિંગ કરવામાં આવે છે એટલે જેમાં દબાણનો ઉપયોગ થતો નથી તેને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કહે છે તો આપણે જોઈએ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં લેઝર પ્રિન્ટર છે ઇન્જેક્ટ પ્રિન્ટર છે થર્મલ પ્રિન્ટર છે અને પ્લોટર છે તો આ પરીક્ષામાં ખાસ પૂછાય છે કે લેઝર પ્રિન્ટર એ કયા પ્રકારનું પ્રિન્ટર છે પ્લોટર એ કયા પ્રકારનું પ્રિન્ટર છે તો નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર એની સ્પીડ માફવી હોય તો પેપર પર મિનિટ પીપીએમ માપ એની સ્પીડ માપવામાં આવે છે તો આ બી ખૂબ જ આ એમ બી છે પીપીએમનું ફૂલ ફોર્મ અથવા એની સ્પીડ ઇમ્પેક્ટ પ્રિન્ટરની સ્પીડ તો પેપર પર મિનિટ ઓકે તો પ્રિન્ટર વિશે તમને ખાસ ધ્યાનથી આ સ્લાઇડ જોવી જેથી કરીને અહીંથી પ્રશ્નો પૂછાય તો તમને આવડી શકે આગળ જઈએ તો સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઓકે તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર તમે જોઈ શકો છો હવે જોઈએ સીપીયુ વિશે સીપીયુનું જે ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુની અંદર આવેલા ભાગો એટલે સીપીયુના અંદર જે હાર્ડવેર આવેલા છે એમના વિશે આપણે માહિતી મેળવીશું તો તમે જોઈ શકો છો કે સીપીયુની અંદર આટલા ભાગો આવેલા હોય છે જે સીપીયુ કેબિનેટ કહેવામાં આવે છે સીપીયુને એની અંદર ફેન આવેલો હોય છે સિસ્ટમ કૂલિંગ ફેન એસએમપીએસ પાવર સપ્લાય હોય છે જે કમ્પ્યુટર કે મધરબોર્ડને પાવર સપ્લાય આપે આપે છે મધરબોર્ડ આવેલું હોય છે પ્રોસેસર આવેલું હોય છે જે મધરબોર્ડ ઉપર લગાવવામાં આવે છે રેમ આવેલી હોય છે રેમ માટેના સ્લોટ્સ આવેલા હોય છે ઓપ્ટિકલ ડ્રાઈવ જે સીડી થ્રુ આપણે ડેટા જો કમ્પ્યુટરમાં નાખવો હોય તો એના માટે ઓપ્ટિકલ ડ્રાઈ આવેલી હોય છે પછી હાર્ડ ડ્રાઈ આવેલી હોય છે જેમાં ડેટા આપણો બધો જ ડેટા સેવ થાય છે ઓકે સીપીયુ હીટ સિંક આવેલું હોય છે જેથી કરીને સીપીયુની અંદર જે ગરમ પવન જનરેટ થાય છે જેને બહાર કાઢવા માટે આ હીટ સિંક આવેલી હોય છે એ રીતે જ ફ્લોપી ડ્રાઈવ પણ સીપીયુની અંદર આવેલી હોય છે તો આ બધા જે ભાગ છે કમ્પ્યુટરની અંદર એ ઇન્ટરનલ હાર્ડવેર કોમ્પોનન્ટ છે જે સીપીયુની અંદર આવેલા હોય છે ત્યાર પછી જોઈએ સીયુ અને એ એલયુ સીપીયુની અંદર આ ખૂબ જ ઉપયોગી પ્રોસેસ થાય છે કે સીયુ એટલે કંટ્રોલ યુનિટ અને એ એલયુ એટલે એરિથમેટિક લોજિક યુનિટ જે બંને જ પ્રોસેસર સાથે સંકળાયેલા છે કંટ્રોલ યુનિટ એ પ્રોસેસરને કંટ્રોલ કરવાનું કામ કરે છે જ્યારે એ એલયુ એ છે જે પ્રોસેસરમાં જે ડેટા આવે છે એને પ્રોસેસ કરવાનું ગાણિતિક ક્રિયા કરવાનું કામ એ કરે છે તો આના બંનેના ફૂલ ફોર્મ યાદ રાખજો સીયુ એટલે કંટ્રોલ યુનિટ અને એ એલયુ એટલે એરેથમેટિક લોજિક યુનિટ તો આપણે જોઈએ પ્રોસેસર પ્રોસેસર કેવા પ્રકારનું હોય છે તો તમે જોઈ શકો છો પ્રોસેસર જે જે ઇન્ટેલ કોર આઈ સેવન આ પ્રોસેસર છે પિક્ચરમાં એ ઘણા બધા ઇન્ટેલ આ ઇન્ટેલ કંપની જે છે એ ઘણા બધા પ્રકારના પ્રોસેસર બનાવે છે જે મધરબોનની અંદર આ રીતે ફિટ કરવામાં આવે છે બરાબર પ્રોસેસર ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મોંઘી વસ્તુ છે જે કમ્પ્યુટરની અંદર આવેલી હોય છે જેને મધરબોડમાં ફિટ કરવામાં આવે છે ઓકે ત્યાર પછી જોઈએ સ્ટોરેજ ડિવાઇસ સ્ટોરેજ ડિવાઇસમાં જોઈએ તો એમએસડી મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ તો મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ તરીકે હાર્ડ આવેલી હોય છે ડિસ્ક પાંચસો જીબી આજે તો લગભગ વન ટીબી બે ટીબી સુધીની હાર્ડ ડિસ્ક આપણે બજારમાં ઉપ ઉપલબ્ધ છે તો આની અંદર હાર્ડ ડિસ્કની અંદર અંદર આ રીતનો ભાગ આવેલો હોય છે એક સ્પિન્ડલ આવેલું હોય છે બરાબર છે આર્મ છે રીડ રાઇટ હેડ છે આ જે છે એનાથી આ અંદર જે સ્પિન્ડલ ઉપર ડિસ્ક છે એની ઉપર જે ડેટા રાઈટ થયો હોય છે એ વાંચવા માટેનો ઉપયોગ થાય છે તમે જોઈ શકો છો તો આ ડીસ્ક એ રીતે જ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસમાં સીડી છે ડીવીડી છે અને બ્લૂ રે છે તો એનું ફૂલ ફોર્મ છે ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ સીડી જે છે એ સાતસો એમ સુધીનો ડેટા સેવ કરી શકે છે ડીવીડી છે એ ફોર પોઈન્ટ સેવન જી સુધીનો ડેટા સેવ કરી શકે છે ત્યારે બ્લુ રે છે એ પચીસ જીબી સુધીનો ડેટા સેવ કરે છે તો આ પરીક્ષામાં પૂછાય છે કે સીડીનો સીડી મેક્સિમ સીડીમાં કેટલો ડેટા સેવ થાય છે ડીવીડીમાં કેટલો ડેટા સેવ કરી શકાય છે અને બ્લૂ રેમાં કેટલો ડેટા સેવ કરી શકાય છે તો ખાસ યાદ રાખજો ત્યાર પછી જોઈએ તો સોલિડ સ્ટોરેજ ડિવાઇસ સોલિડ સ્ટેટ ડ્રાઈવ કે સોલિડ સ્ટોરેજ ડિવાઇસમાં જે ખૂબ જ હમણાં બજારમાં પ્રોફિલર થઈ રહી છે આ હાર્ડ ડિસ્ક કહેવામાં આવે છે પણ એને સોલિડ સ્ટેટ ડ્રાઈવ બજારમાં કહે છે જે પાંચસો જીબી સુધીની અથવા ચોસઠ જીબી છે ચારસો એંસી જીબી સુધીની આ સોલિડ સ્ટેટ ડ્રાઈવ હાલમાં બજારમાં ઉપલબ્ધ છે ત્યાર પછી જોઈએ તો પેન ડ્રાઈવ છે મેમરી કાર્ડ છે ઓકે તો તમે જાણો જ છો પેન ડ્રાઈવને આપણે ડેટા ટ્રાન્સફર કરવા માટે કે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે ડેટાને આપણે ઉપયોગ કરીએ છીએ અને આ જે છે એ મેમરી કાર્ડ છે મેમરી કાર્ડ તમારા મોટેભાગે મોબાઈલમાં ઉપયોગ થાય છે બરાબર અથવા જે એ કેમેરા હોય છે એની અંદર આ મેમરી કાર્ડનો ઉપયોગ ડેટા સેવ કરવા માટે થાય છે ત્યાર પછી જોઈએ એસએમપીએસ આ બી એસએમપીએસ છે જે મધરબોર્ડને પાવર સપ્લાય કરવાનું કામ કરે છે કમ્પ્યુટરમાં તો એનું ફૂલ ફોર્મ છે એસએમપીએસનું સ્વિચ મોડ પાવર સપ્લાય આ ખાસ યાદ રાખજો પરીક્ષામાં આનું ફૂલ ફોર્મ પૂછાય છે સ્વિચ મોડ પાવર સપ્લાય જે મધરબોર્ડને પાવર સપ્લાય કરવાનું કામ કરે છે ત્યાર પછી જોઈએ રોમ અને રેમ અને રોમ તો રેમ અને રોમમાં જોઈએ તો રેમ છે ઓકે અને આ જે છે એ રોમ છે રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સિસ મેમરી જેને વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે તમે ખાસ યાદ રાખજો કે વોલેટાઇલ મેમરી એટલે શું તો રેમ અને નોન વોલેટાઇલ મેમરી એટલે શું તો રોમ આવશે ઓકે તો રેમનું ફૂલ ફોર્મ શું છે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું છે રીડ ઓનલી મેમરી તો ખાસ યાદ રાખજો રેમ અને રોમનું ફૂલ ફોર્મ ઓકે ત્યાર પછી છે વોલેટાઇલ અને નોન વોલેટાઇલ એટલે શું તો આપણે અહીંયા જોઈએ છીએ કે વોલેટાઇલ મેમરી અને નોન વોલેટાઇલ મેમરી તો ધીસ ટાઈપ ઓફ મેમરી લોસીસ ઓલ ઓફ ધી ઇટ્સ ડેટા વેન ધ પાવર સોર્સ ઇઝ ટર્ન ઓફ મતલબ કે જ્યારે કમ્પ્યુટર આપણે બંધ કરીએ છીએ ત્યારે જે ડેટા નાશ પામે છે એને આપણે શું કહીશું વોલેટાઇલ મેમરી જે એટલે મતલબ કે કમ્પ્યુટરને બંધ કરતાં જે ડેટા નાશ પામે એને શું કહીશું આપણે વોલેટાઇલ મેમરી એની અંદર રેમ આવે છે કેચ મેમરી આવે છે આ બે પ્રકારની જે મેમરી છે એને આપણે શું કહીશું વોલેટાઇલ મેમરી પણ જે જે ડેટા આપણને કમ્પ્યુટર બંધ કરતાં ફરી મળે છે બરાબર છે કમ્પ્યુટર બંધ કરીએ પણ કાલે પછી ફરી આપણે એ ડેટા જોઈ શકીએ છીએ તો એને એ ડેટાને શું કહીશું આપણે નોન વોલેટાઇલ મેમરી નોન વોલેટાઇલ મેમરીમાં શું આવશે ડિસ્ક આવશે સોલિડ સ્ટેટ ડ્રાઈવ આવશે બરાબર છે રીડોનલી મેમરી એટલે રોમ આવશે અને યુએસ બી મેમરી આવશે બરાબર તો હાર્ડ ડિસ્ક અને રીડ ઓનલી મેમરી જે છે એ નોન વોલેટાઇલ છે તમે ખાસ ધ્યાન રાખજો વોલેટાઇલ મેમરી એટલે શું અને નોન વોલેટાઇલ મેમરી એટલે શું ત્યાર પછી જોઈએ મધરબોર્ડ મધરબોર્ડના આ જે પાર્ટ છે ઓકે તો મધરબોર્ડની અંદર અલગ અલગ પાર્ટ્સ આવેલા હોય છે જેની અંદર આપણે ઘણા બધા ડિવાઇસીસ આપણે જોડી શકીએ છીએ ઓકે ત્યાર પછી છે કેબલ કેબલની અંદર તમે જોઈ શકો છો આ જે છે આ કેબલ જે છે સાટા કેબલ છે જે આ પ્રકારની જે ડિસ્ક હોય છે હાલમાં જે ડિસ્ક આવેલી હોય છે એને સાટા કેબલથી જોડવામાં આવે છે મધરબોર્ડ જોડે બરાબર છે અહીંયા આ જે સાટા કેબલ છે અહીંયા લગાવવામાં આવે છે અહીંયા છે એ પાવર કેબલ લગાવવામાં આવે છે અહીંયા સાટા કેબલ લગાવીને આ જે કેબલ રેડ કલરનું દેખાય છે એને આપણે શું કહીશું સાટા કેબલ તો સાટા કેબલનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એટેચમેન્ટ સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એટેચમેન્ટ આ પરીક્ષામાં પૂછાય છે કે સાટા કેબલ એનો ઉપયોગ શું અથવા સાટા કેબલનું ફૂલ ફોર્મ શું છે ત્યાર પછી છે પાટા કેબલ શરૂઆતના કમ્પ્યુટરમાં કે ત્રીજી બીજી કે ત્રીજી કમ ત્રીજી પેઢીની કમ્પ્યુટરમાં જે છે કમ્પ્યુટરની પેઢી એની અંદર આ પાટા કેબલનો ઉપયોગ થતો હતો જે આ પ્રકારના જોવા મળે છે ઓકે તો અહીં જો સાટા કેબલ એકદમ નાના છે જ્યારે પાટા કેબલ જુઓ તો આ જે એનો જગ્યા વધારે રોકે છે અને સાઇઝમાં પણ મોટા છે તો પાટા કેબલનું ફૂલ ફોર્મ છે પેરેલલ એડવાન્સ ટેકનોલોજી એટેચમેન્ટ ઓકે તો આ બી ખાસ યાદ રાખજો સાટા અને પાટાનું ફૂલ ફોર્મ ઓકે તો અહીંયા સીપીઓ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનો જે ભાગ છે એની અંદરના જે હાર્ડવેર છે એમના વિશે આપણે માહિતી મેળવી ત્યાર પછી જોઈએ તો મેમરી મેમરીની અંદર અહીંયા ચાર્ટ આપેલો છે તો આ યાદ રાખવા માટે છે કે તમને ઇઝી રીતે તમને મેમરી વિશે ખ્યાલ આવી જાય તો મેમરીની અંદર જોઈએ તો મેમરીમાં પહેલો જે કમ્પ્યુટર મેમરી છે એના બે ભાગ પડે છે પહેલું છે પ્રાઇમરી મેમરી એટલે જે ઇન્ટરનલ હોય બરાબર છે કોમ્પ્યુટરની અંદર બેસાડવા સીપીયુની અંદર જે મેમરી હોય છે એને આપણે શું કહીશું પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી એટલે શું કે જે બહારથી નાખી શકીએ અથવા એને બદલી શકીએ એવી મેમરી જે છે એને આપણે શું કહીશું સેકન્ડરી મેમરીની એક્સટર્નલ મતલબ કે બહારથી એને ઉમેરી શકાય વધારી શકાય એવી જે મેમરી છે એને આપણે સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરીનો પણ બે ભાગ પડે છે રેમ અને રોમ આપણે જોઈ ગયા છે બરાબર છે રેમની અંદર રેમ અને રોમ આ બધી યાદ રાખવાની જરૂર નથી તમે રેમ અને રોમ યાદ રાખશો પૂરતું છે બરાબર પ્રાઇમર મેમોરીમાં જ્યારે સેકન્ડરીમાં તમે મેગ્નેટિક સ્ટોરેજ છે ત્રણ ભાગ પડે છે મેગ્નેટિક સ્ટોરેજ ઓપ્ટિકલ સ્ટોરેજ અને ફ્લેશ સ્ટોરેજ તો મેગ્નેટિક સ્ટોરેજમાં આપણે જોઈ જ ગયા છે આગળના સ્લાઇડમાં કે એના ઉદાહરણમાં હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે ફ્લોપી ડિસ્ક છે મેગ્નેટિક ટેપ છે આ બધી મેગ્નેટિક સ્ટોરેજ તરીકે છે ઓપ્ટિકલ સ્ટોરેજમાં સીડી અને ડીવીડી હોય છે અને ફ્લેશમાં પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ ઓકે તો આ તમને યાદ રાખવા માટે એક ચાર્ટ રૂપે તમને અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવેલ છે મેમરી ત્યાર પછી જોઈએ તો સ્ટોરેજ ડિવાઇસની સંગ્રહ કરવાની ક્ષમતા આ સ્લાઇડ ખૂબ જ એમ બી છે પરીક્ષામાં પૂછાય છે કે ફ્લોપી ડિસ્ક જે છે એની સંગ્રહ કરવાની મેક્સિમમ કેપેસિટી કેટલી છે તો અહીંયા વન પોઈન્ટ ફોર ફોર એમ છે બરાબર છે તો ફ્લોડીની કેપેસિટી કેટલી છે વન પોઈન્ટ ફોર ફોર એમ એ જ રીતે છે સીડી રોમ છે તો સીડી રોમમાં તમે મેક્સિમમ ડેટા છસો પચાસ એમ આપણે જોઈએ તો સ્ટોરેજ ડિવાઇસની સંગ્રહ કરવાની ક્ષમતા તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સીડી રોમ છે બરાબર છે કોમ્પેક્ટ ડિસ્ક અને આપણે ફૂલ ફોર્મ કહીશું સીડીનું ફૂલ ફોર્મ શું થશે કોમ્પેક ડિસ્ક એનો સંગ્રહ કરવાની ક્ષમતા છસો પચાસ એમ બીથી સાતસો એમ સુધીની હોય છે પણ બજારમાં સાતસો એમ બીની સીડી હાલમાં ઉપલબ્ધ હોય છે આ ખાસ યાદ કરજો સીડી આર એટલે રેકોર્ડેબલ અને સીડી આર ઈ એટલે રીરાઈટેબલ એટલે આને એક વખત ડેટા રીટ રીટ કરી દીધો પછી પણ એને રાઈટ કરી શકાય છે જ્યારે સીડી આરમાં તમે એક વખત રેકોર્ડ થઈ ગયા પછી એને ફરી રાઈટ કરી શકાતી નથી તો આ બી ખાસ યાદ રાખજો એ રીતે જે યુએસ બી ફ્લેશ ડ્રાઈવ એટલે મેમરી પેન ડ્રાઈવ જે છે આપણી એની અંદર આપણે જોઈએ છે તો એક ટીબી સુધીનો ડેટા આપણે સેવ કરી શકાય છે હાલમાં આપણે બજારમાં બત્રીસ જીબી કે ચોસઠ જીબી સુધીનો ડેટા આપણે આપણને પેન ડ્રાઈવ મળતી હોય છે એ રીતે જે ડીવીડી છે ઓકે ડીવીડીની અંદર બી રીરાઈટેબલ આર ડબલ્યુ એટલે આર એલ રેકોર્ડેબલ આર ડબલ્યુ એટલે રીડ ઓનલી બરાબર છે તો આ બી ખાસ યાદ રાખજો જેથી અંદર આપણે ડેટા જોઈએ છે કે ફોર પોઈન્ટ સેવન જીબી સુધીનો ડેટા બજારમાં ઉપલબ્ધ છે આ સ્ટોર કરી શકે છે ઓકે તો ત્યાર પછી જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે આપણે જોઈએ છે કે પાંચ હાલમાં જે બજારમાં છે પાંચ જીબી સુધીનો ડેટા એ સ્ટોરેજ કરી શકે છે ખાસ ખૂબ જ ઉપયોગી છે કે સ્ટોરેજ ડિવાઇસની સંગ્રહ ક્ષમતા કરવાની ક્ષમતા કેટલી હોય છે એવો સવાલ પૂછાય છે તો એના તમે યાદ રાખીને પરીક્ષામાં લખી શકો છો ત્યાર પછી જોઈએ કેટલાક ઉપયોગી પ્રશ્નો સ્કેનર કયા પ્રકારનું સાધન છે ઓકે ઇનપુટ સાધન છે હાર્ડવેર હાર્ડકોપી છે આઉટપુટ છે કે પ્રોસેસર છે ત્યાર પછી જે કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે એ રીતે જ મોનિટર કયા પ્રકારનું સાધન છે તમે આનો પ્રશ્નો આપણને આગળની સ્લાઇડમાંથી મળી જશે તો એના સાચા જવાબો તમે કોમેન્ટમાં કરશો તો હું ચેક કરીને તમને એ મોકલી આપીશ અથવા કોઈક શું કહેવાય જે આ પ્રશ્નો છે એના જવાબો છે એ આગળની સ્લાઇડમાંથી તમને મળી જશે એ રીતે જોઈએ તો માઉસ કયા પ્રકારનું સાધન છે આ જે ગ્રીન કલરના જે પ્રશ્નો છે એ ખૂબ જ આયામ બી છે તો એને ખાસ ધ્યાન રાખીને એને વાંચવા અને એનો આન્સર તમને ગૂગલ પર સર્ચ કરી અથવા સ્લાઇડો વાંચી તમને મળી મળી રહેશે માઉસ કયા પ્રકારનું સાધન છે ત્યાર પછી છે બ્રોટર કયા પ્રકારનો ડિવાઇસ છે ત્યાર પછીનો છો સવાલ છે લાઇટ પેન કયા પ્રકારનું સાધન છે પંચ કાર્ડ કયા પ્રકારનું સાધન છે ઓકે ત્યાર પછી પ્રશ્ન છે પીઓએસ કયા પ્રકારનું સાધન છે ઓ કયા પ્રકારનું ડિવાઇસ છે આ એક બેઝિક ક્વેશ્ચન છે કે કયા પ્રકારના સવાલ પરીક્ષામાં પૂછાય છે એ તમને ખ્યાલ આવે એટલા માટેના છે જેથી કરીને તમે એમને સાચા જવાબ તમે કોમેન્ટમાં લખજો જેથી કરીને મને ખ્યાલ આવે કે જો તમને ખ્યાલ ના આવે તો કોમેન્ટમાં પૂછી શકો છો ત્યાર પછી છે ઓએમઆર કયા પ્રકારનું સાધન છે એમઆઈસીઆર કયા પ્રકારનું સાધન છે બારમો પ્રશ્નો છે કીબોર્ડમાં ફંક્શન કી કેટલી હોય છે માઉસ એ કયા પ્રકારનું ડિવાઇસ છે સ્કેનર કયા પ્રકારનું સાધન છે બારકોડ કયા પ્રકારનું સાધન છે એ તમે જોઈ શકો છો બરાબર છે આના પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટમાં લખીને મોકલી શકો છો ત્યાર પછી છે એલઈડી કયા પ્રકારનું સાધન છે ત્યાર પછી છે આ ખૂબ જ ઉપયોગી છે પ્રિન્ટર એ કયા પ્રકારનું ડિવાઇસ છે આપણે જોઈ ગયા છે પોઇન્ટિંગ ડિવાઇસ છે કે આઉટપુટ છે કે સોફ્ટ કોપી છે કે પછી પ્રોસેસર છે એ રીતે જ ઇમ્પેક્ટ પ્રિન્ટર કહ્યું છે અહીંથી ઓળખવાનું છે તમારે કે ઇમ્પેક્ટ આમાંથી ઇમ્પેક્ટ પ્રિન્ટર કયું છે આપણે બે પ્રકારના પ્રિન્ટર હોય છે ઇમ્પેક્ટ અને નોન ઇમ્પેક્ટ ત્યાર પછી જે ફરી એ જ પ્રકારના પ્રશ્નો છે ઇમ્પેક્ટ પ્રિન્ટર કહ્યું છે અહીંયા જોઈ ગયા આપણે એલસીડી એલસીડી આપણે ત્રણ પ્રકારની એલસીડી જોઈ ગયા કે એલસીડી કયા પ્રકારનું સાધન છે બરાબર છે પ્રિન્ટર એ કયા પ્રકારનું ડિવાઇસ છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કયું છે આમાંથી નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર તમારે શોધવાનું છે સાચો જવાબ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કયું છે બરાબર ત્યાર પછી જે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે બરાબર છે તમને આપણને સ્લાઇડમાં મેં તમને બતાવેલું કે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે એ રીતે જ ફ્લોફી ડ્રાઈવની સંગ્રહક્ષમતા કેટલી હોય છે બરાબર એ રીતે ડીવીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ઓકે ત્યાર પછી જે બ્લૂ રે ડિસ્કની ક્ષમતા કેટલી હોય છે આગળ જોઈએ તો વોલેટાઇલ મેમરી એટલે શું આપણે આગળના જે મેમરીનો પાર્ટસ હતો એમાં જોઈએ છે કે વોલેટાઇલ મેમરી એટલે જો વોલેટાઇલ અને નોન વોલેટાઇલ મેમરી તમને પૂછાઈ શકે એ રીતે જ કમ્પ્યુટરનું મગજ શું છે આમાંથી આ પ્રશ્નમાંથી બરાબર છે જેને આપણે કમ્પ્યુટરનો મગજ તરીકે ઓળખી શકીએ છીએ ડેઝી વ્હીલ કોનો પ્રકાર છે બરાબર છે ડમ છે મોનિટર છે મેમરી છે કે પછી પ્રિન્ટર છે સૌથી ઝડપી મેમરી કઈ છે બરાબર છે ટેબ છે ડિએસ છે સેમિકેન્ડર છે કે પછી બબલ મેમરી છે તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો આ જે ટોપિક છે એમાંથી ઘણા પ્રકારના આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે છે અને પરીક્ષામાં ઘણી વખત પૂછાયા છે તો એને ધ્યાન રાખીને તમે વાંચ વાંચો અને નોટ બનાવો જેથી કરીને પરીક્ષામાં તમને ઉપયોગી થઈ શકે આગળ જઈએ તો આપણી આ ચેનલ જે છે આઈટીઆઈ વાસદા સ્ટુડિયો વિદ્યાર્થીઓની પોતાની યુટ્યુબ ચેનલ છે જેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે શેર કોમેન્ટ તેમજ ઓલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી કરીને નવા અપલોડ થતા વિડીયોનું નોટિફિકેશન સમયસર મળતું ખૂબ ખૂબ આભાર મિત્રો